અહીંથી વોકિંગ ડિસ્ટન્સ પર એક નાનકડું એક મોટું દેરાસર છે, સંઘ છે, જૈન નગર. આ જૈન નગરમાં એક માળી બેસે છે. અમારા નાના મારા સંસારીપણામાં મારી સાથે મુમુક્ષુ તરીકે ત્યાં ભણતા હતા, અને એ વખતે એમને પૂજાનો બહુ શોખ, એમાં ફૂલ પૂજા એમને બહુ ગમે. એટલે મેં કીધું આ રોજ રોજ રૂપિયા આપવા એના કરતા મહિને મહિને હિસાબ કરી નાખશું. મેં માળીને બોલાવ્યો. નાના મહારાજ એક વખતે આગમ એ માળીને લઈને આવ્યા. એણે કીધું મારા સાહેબ આ માળીભાઈ, મેં એમને કીધું કે ભાઈ એને રોજ ફૂલ આપજો, મહિને આપણે હિસાબ કરી નાખશું, એના પપ્પા આવીને રૂપિયા આપી દેશે. અને આ માળી મને કે મારા સાહેબ કોણ છે? હું દીક્ષાર્થી છે. તો કે હવે તમે સાંભળી લો, 20 વર્ષથી જૈન નગરમાં નોકરી કરું છું. એમાં મેં નિયમ લીધો છે, ચોમાસામાં મહાત્માની સાથે કોઈ પણ છોકરો કે છોકરી મુમુક્ષુ તરીકે આવ્યા હોય એનો એક પણ રૂપિયો નહીં લેવાનો, ફ્રી ઓફ કોસ્ટ એનો વધારો કરવાનો. 4 મહિનામાં 1 રૂપિયો મારા સાહેબે ભર્યો નથી. જેટલા લેવા એટલા તમે ઉઠાવો, કરો ભક્તિ. અમે તો દીક્ષા નથી લઈ શકવાના, તમે લ્યો છો તમે કરો. શેઠે ભગવાનનો હાર માટે ના પાડી, નથી પૈસા નથી તો ક્યાંથી કરો. માલણ કે છે આજે મારા સમ છે તમને, તમારે જ આ હાર ચડાવવાનો છે, જીત પર આવ્યા છે. શેઠ કે છે મફતમાં ચડાવવું નહીં. હે, આપણને કોઈ માલણ આવી ભટકાઈ ગયો હોય તો રેવા દો, પેલા એક દેરાસર તો બંધાવો, પછી આ માલણના સપના જોજો. શેઠ કે છે સ્વદ્રવ્યથી જ હું ભગવાનની પૂજા કરું, મફતની ક્યારેય નહીં. શાસ્ત્રમાં લખ્યું છે કે કોકના 100 રૂપિયા લઈને તમે પાલીતાણામાં હાર ચડાવો ને તો બધા વચ્ચે તમારે ડિક્લેર કરવાનું કે મારા પાડોશીએ 100 રૂપિયા આપ્યા હતા, એમાંથી આ હાર મેં ચડાવ્યો છે, નહીં તો તમને અનિતિનો દોષ લાગે. કોકનો સોનાનો હાર આમ બધા વચ્ચે એવી રીતે ચડાવે ને જાણે પોતાના ગળામાંથી કાઢી લીધો. નહીં, પેલાના કાળમાં ખબર છે પૂજા પાલીતાણા જાય ને એટલે બધા કે ભાઈ મારા 50 લઈ જશે ને, મારા 100 લઈ જશે. આજ તો બધા જતા થઈ ગયા છે, આજે બધું ઈઝી થઈ ગયું છે. એટલે આ બધું ગયું, પેલા આવું હતું, ક્યારેક જ જવાતું. સમેત શિખર, પાલીતાણા, શંખેશ્વર, એ બળદ ગાડા ને બધું કેટલું થાય ત્યારે તો માણસ પહોંચતો હતો. એક ભાઈ આવું કીધું ને કે મારા 100 રૂપિયા લઈ જશે, ઓલો બીજો કે મારા લઈ જશે, ત્રીજો એક ઉભો હતો અમદાવાદ વાળો, એને થયું સારું આપણી પાસે પૈસા નથી, આપણે કે કામ હોય મારા બધી 100 ખમાસણા દઈ દેજો. ઓલો ઊંચો જ ના આવે બધાના ખમાસણા દેવા. શેઠ હાર માલણ એમના હાથમાં મૂકી ગઈ. શેઠને થયું હવે પાછો ન અપાય. ધોતિયાની પછેડીમાં રહેલી ચારાની કાઢી અને દાદરા ઉપર સીધો નેમ લઈ માલણના ગલ્લામાં નાખી. માલણ ના ના નહીં, તમને મેં ના પાડી છે, પ્લીઝ નહીં. નાખીને સડસડાટ ઉપર ચડી. જો આ લક્ષ્ય હવે સાંભળજો. પૂજા કર્યા પછી પ્રભુને એક જ પ્રાર્થના કરે છે, પ્રભુ દર વખત કરતા આજની પૂજા મારી ચડી હતી. એક જમાનામાં બધી જ સગવડ હતી ત્યારે મેં પ્રભુ તમારા કંઠમાં સોનાના હીરાના હાર ચડાવ્યા, માથે મુગટ અને કાને કુંડલ બધું જ આપ્યું. એના કરતા આજે ફૂલનો હાર મારો ચડિયાતો છે. સોનાના હાર ચડાવ્યા ત્યારે કદાચ 25,000 નો હાર ચડાવ્યો ને ત્યારે મારી તિજોરીમાં 25 લાખ રૂપિયા હતા. આજે હું જયારે 25 પૈસાનો હાર ચડાવું છું, ઘરે ગયા પછી દૂધનું ટીપું પણ મારા માટે બચવાનું નથી. મારા પરિવારને હું આજે શું ખવડાવીશ એ પણ મારી પાસે કોઈ પૈસો નથી. પણ પ્રભુ મને એની આજે ચિંતા નથી. તારી ભક્તિ કરવાનો આનંદ મળ્યો છે, આનંદ છે. શાસ્ત્ર લખે છે સક્તૌ સૌહનમ યૌવને વ્રતમ દારિદ્ર્ય દાનમ અલ્પમપી મહતે લાભાય જાયતે. તમારી તાકાત હોય અને છતાં તમે સહન કરો એનો લાભ વધારે છે. જવાની હોય
અને તમે બ્રહ્મચર્યનું વ્રત લ્યો એનો લાભ વધારે છે. અને માણસ પોતે ગરીબ હોય ને, ગરીબીમાં પણ બીજાને દાન કરે ને, એ દાન ચડિયાતું દાન છે. શેઠ જેવા પૂજા કરીને પાછા વળતા હતા, એ જ વખતે આકાશમાં પ્રકાશ થયો, દેવતા પ્રગટ થયો. પ્રગટ થયેલા દેવે કીધું, શેઠ માંગો માંગો, જે જોઈએ તે આપ, બસ હવે પરીક્ષા છે.